પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ગટરો ઉભરાવાના કારણે ઠેર ઠેર ગંદકી થતી હોવાની વ્યાપક બૂમો ઉઠી છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટથી દુનિયાભરના લોકો ચિંતામાં છે, તેમજ જિલ્લામાં કોરોનાના છૂટક કેસો થયા હોવા છતાં ડાકોર નગરપાલિકાનું જવાબદાર તંત્ર સ્વચ્છતા બાબતે જરૂરી પગલાં ભરતું ન હોવાની ડાકોરના સ્થાનિક નાગરિકોની ફરિયાદો સાંભળવા મળી રહી છે. ભગવાન રણછોડરાયના પવિત્ર યાત્રાધામ ડાકોર વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેમજ ડાકોરના ઠાકોરના દર્શનાર્થે પ્રતિ પૂનમના દિવસે લાખોની સંખ્યામાં ભક્તોનો જમાવડો થાય છે. તેવા સમયે ડાકોરમાં ઉભરાતા ગટરના ગંદા પાણી અને તેના કારણે થતી ગંદકીના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ડર નાગરિકોને સતાવી રહ્યો છે. ડાકોરના હું અગ્રગણ્ય સિનિયર સિટીઝન નાગરિક સતીશભાઈ ઉપાધ્યાય બોલું છું. ડાકોરનું તંત્ર બિલકુલ ખારે ગયેલું છે, દબાણો પણ એટલા વધેલા છે, રોગચાળો ફાટી નીકળે એ રીતે ઠેર ઠેર પાણીઓ ગટરો ઉભરાય છે અને કોઈ ધ્યાને લેતું નથી, સાફસફાઈ બરાબર થતી નથી અને લોકો બોલતા નથી, પણ મનમાં તહીમામ થઈને ડાકોર નગરપાલિકાને પણ છતાંય કોઈના પેટનું પાણી હલતું નથી. આ રજૂઆત પણ વારંવાર કરવામાં આવે છે, પણ કોઈ અધિકારી કે કોઈ ત્યાં નગરપાલિકામાં હાજર બી હોતા નથી. આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તો સારું છે. ડાકોરની સુખાકારી માટે અત્યારે રોગચાળો બધે ફાટી નીકળેલો છે, મચ્છરજન્ય રોગચાળો છે, ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, છતાંય રોજ રસ્તા વચ્ચે જોવામાં આવે તો બધે પાણી ઉભરાય છે, તો તંત્ર કશું કામ કરતું નથી. ખાનગી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાકોરને પવિત્ર યાત્રાધામની શૃંખલામાં મૂકવામાં આવ્યું છે અને સરકાર દ્વારા દર વર્ષે મોટી રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં ડાકોરમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે. યાત્રાધામ ડાકોરમાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ વાયરલ ઇન્ફેક્શનના મોટી સંખ્યામાં દર્દીઓ હોવાની જાણકારી મળી છે.